नमस्ते विद्यार्थी मित्रों, आज आप ग्रामर में पांचमो टॉपिक भणवा जाई रहिया छे। तो इंडेक्स में बधा टॉपिक नु नाम लखशे, तो इंडेक्स ग्रामर बुक में लखवानु छे, तो ग्रामर बुक काढ़ीने रेडी राखो। चलो तो अनुक्रमणिका में टॉपिक पांच राइमिंग वर्ड्स अने आजनी तारीख। हवे राइमिंग वर्ड्स आपणे ऑलरेडी काव्यमां आवेला त्यारे जोई लीधुं छे, एक्टिविटीमां पेज नंबर 2 पाठ્યપુસ્તકમાં જ્યારે મેં સમજાવેલું ત્યારે તમને લેસનમાં પણ રાઇમિંગ વર્ડ્સ કઈ રીતે લખવામાં આવે છે, શું છે રાઇમિંગ વર્ડ્સ, તો તેના વિશે તમને ઓલરેડી માહિતી મેં આપી દીધી છે। પણ આજે આપણે ગ્રામર બુકમાં વ્યવસ્થિત લખી લેશું। તો અનુક્રમણિકામાં તેનું નામ, આજની તારીખ, ત્યાર પછી ટોપિક 5 રાઇમિંગ વર્ડ્સ। નવા પેજથી શરૂઆત કરીશું। હવે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય, તો તેના માટે અહીં વ્યાખ્યા આપેલી છે કે અંગ્રેજીમાં જે શબ્દોના ઉચ્ચાર સમાન હોય તેને રાઇમિંગ વર્ડ્સ એટલે કે અનુપ્રાસવાળા શબ્દો કહે છે। રાઇમિંગ વર્ડ્સ કેને કહેવાય, તો કે ઇંગ્લિશમાં જેના ઉચ્ચાર એક સરખા થતા હોય તેને રાઇમિંગ વર્ડ્સ કહેવાય છે, બોલવામાં એક સરખા લાગતા હોય। તો અહીં તમને એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણ આપેલા છે બોય। તો બોય જેવા ઘણા બધા, જરૂરી નથી કે રાઇમિંગ વર્ડ એક જ હોય, એકથી વધારે હોઈ શકે। તો અહીં બોય આપેલું છે, તો સામે આપણે લખી શકીએ તેનો રાઇમિંગ વર્ડ ટોય થાય। ત્યાર પછી ટોપ આપેલું છે, તો તેનો રાઇમિંગ વર્ડ શું થાય, તો કે હોપ, હોપ, કોપ, તમે કંઈ પણ લખી શકો। ત્યાર પછી મંકી, તો મંકીનો રાઇમિંગ વર્ડ થાય ડોંકી। તો રાઇમિંગ વર્ડ્સ કેને કહેવાય, તો કે જે બે શબ્દના ઉચ્ચાર એક સરખા હોય તેને એકબીજાના રાઇમિંગ વર્ડ્સ કહેવાય છે। તો ચલો હવે ડિટેલમાં ન જોતા સૂચના લખીશું। ચલો તો સૂચના લખો બધા, આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ નીચે લીટી કરો। તો અહીં તમને રાઇમિંગ વર્ડ્સ લખીને પ્રશ્ન લખીને આપેલા છે, અને સામે ચાર સ્પેલિંગમાંથી અમુક સ્પેલિંગ છે તે આ સ્પેલિંગના રાઇમિંગ વર્ડ્સ છે। તમારે શું કરવાનું છે, તો કે તેની નીચે તમારે લીટી કરવાની છે, અન્ડરલાઇન કરવાની છે। તો ચલો આ રીતે દરેક સ્પેલિંગ માટે ચાર ચાર સ્પેલિંગ આપેલા છે, તો તમે પણ સ્કેલની મદદથી આ રીતે ડ્રો કરી લ્યો, અને પહેલી જ લાઇનમાં જે પ્રશ્ન લખેલા છે તે પણ વ્યવસ્થિત મારી સાથે લખતા જાજો। તો પહેલો સ્પેલિંગ આપેલો છે સ્ટોક, STOCK, તેના માટે સામે ચાર સ્પેલિંગ આપેલા છે। પહેલો સ્પેલિંગ છે કાઇટ, KITE, બીજો છે લોક, LOCK, ત્રીજું છે કેમલ, CAMEL, અને પછી છે ફ્રોક, FROCK। ચલો તો હવે આના રાઇમિંગ વર્ડ્સ જોઈએ, તો સ્ટોક એટલે કાઇટ, લોક, કેમલ, ફ્રોક, કેવું લાગે? સ્ટોક, પછી આવે લોક, લાગે છે ને એના જેવું જ, અને પછી કેમલ તેના જેવું લાગે છે નહીં, શું લાગે છે? ફ્રોક। તો આ રીતે અન્ડરલાઇન કરી લેવાની છે। ચલો લખાઈ ગયું, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, થિંગ, THING, તેના માટે ચાર સ્પેલિંગ આપેલા છે, ટોઈઝ, TOYS, નો, KNOW, રિંગ, RING, અને કિંગ, KING। તો જોતા જ ખ્યાલ આવી જાય કે થિંગ, રિંગ અને કિંગ લાગે છે ને એક સરખા, તો રિંગ અને કિંગ નીચે લીટી કરવાની છે। ત્યાર પછી ત્રીજું આપેલું છે ફેસ, FACE, તો સામે ચાર સ્પેલિંગમાં રેસ, RACE, વોટર, WATER, પ્લેસ, PLACE, અને ફોક્સ, FOX। તો ફેસ, રેસ, વોટર, પ્લેસ, ફોક્સ, ક્યાં સરખા લાગે છે? ફેસ અને રેસ, તો રેસમાં અન્ડરલાઇન, ફેસ અને વોટર નહીં, ફેસ અને પ્લેસ, તો ફેસ,
રેસ અને પ્લેસ ત્રણેય રાઇમિંગ વર્ડ છે. ત્યાર પછી હિલ આપેલું છે HILL, સામે સ્પેલિંગ આપેલા છે ડોગ DOG, વ્હીલ WILL, કિલ KILL અને કાર CAR. તો હવે આ તો સ્પેલિંગ જોઈને જ ખબર પડી જાય કે હિલ, વ્હીલ અને કિલ. તો વ્હીલ અને કિલમાં અંડરલાઇન કરી નાખો. ત્યાર પછી સિંગ આપેલું છે SING, સામે ચાર સ્પેલિંગ છે વિંગ WING, કિંગ KING, સ્લીપ SLEEP અને END એન્ડ. તો જોઈને ખ્યાલ આવી જાય કે સિંગ તો વિંગ અને કિંગ, સિંગ વિંગ કિંગ. હવે થિંગ પણ તેનો રાઇમિંગ વર્ડ છે, જુઓ ઉપર છે થિંગ, રિંગ, કિંગ, વિંગ, સિંગ, આ બધા એકબીજાના રાઇમિંગ વર્ડ છે, એક સરખા જ છે. ત્યાર પછી કાવ આપેલું છે COW, સામે સ્પેલિંગ આપેલા છે રાઇટ WRITE, હોટ HOT, હાવ HOW, નાવ HOW. તો કાવ જેવા સ્પેલિંગ ક્યાં છે? તો કે હાવ અને નાવ. તો તેમાં અંડરલાઇન કરી નાખો. ત્યાર પછીના સ્પેલિંગ છે BORE, બોર, સામે તેના માટે સ્પેલિંગ આપેલા છે NEANY, ફોર FOUR, બોર સોરી રોર ROAR અને રન RUN. તો બોર માટેના રાઇમિંગ વર્ડ્સ ક્યાં લાગે છે? એની નહીં, બોર અને એની ન ચાલે, બોર અને ફોર સાચું, તો અંડરલાઇન કરી નાખીએ. બોર અને રોર એ પણ સાચું, બોર અને રન ન ચાલે. ત્યાર પછી બીન આપેલું છે BIN, સામે સ્પેલિંગ આપેલા છે PIN, પિન, TIN, ટીન, NOT, નોટ અને RED, રીડ. ચલો તો હવે તેના રાઇમિંગ વર્ડ્સ જોઈએ આપણે. બીન તો સ્પેલિંગ જોતાં જ ખ્યાલ આવી જાય કે પિન અને ટીન, તો અંડરલાઇન કરી નાખીએ બીન, પિન અને ટીન. ત્યાર પછી નેક્સ્ટ સ્પેલિંગ આપેલો છે હબ HUB, સામે તેના માટે સ્પેલિંગ આપેલા છે ફ્લાવર FLOWER, કબ CUB, પેરટ PARROT અને ટબ TUB. તો સ્પેલિંગ જોઈને ખ્યાલ આવી જાય હબ, કબ અને ટબ. તો આ તેના રાઇમિંગ વર્ડ છે. ત્યાર પછી સ્પેલિંગ આપેલો છે બીટ BIT, સામે સ્પેલિંગ આપેલા છે મંકી MONKEY, કેટ CAT, સીટ SIT, ફિટ FIT. તો ખ્યાલ આવી ગયો હશે હવે તમને કે બીટ, સીટ અને ફિટ, તો અંડરલાઇન કરી નાખીએ સીટ અને ફિટમાં. જો એવું લાગે કે ઉતાવળ થાય છે, જલ્દીથી બોલે છે દીદી, તો તમારે શું કરવાનું? તો કે વિડીયોને પોઝ કરી અને લખી લેવાનું. ત્યાર પછી નેટ આપેલું છે NET, સામે સ્પેલિંગ છે બુક BOOK, સેટ SET, મેટ MET અને ચોક CHOLK. તો નેટ માટે આવે બુક નહીં, નેટ અને સેટ, નેટ અને મેટ, નેટ અને ચોક ન ચાલે, તો સેટ અને મેટ. ત્યાર પછી બેડ આપેલું છે BED, સામે સ્પેલિંગ છે ટેબ TEB, યલો YELLOW, રેડ RED અને કાઇટ KITE. તો બેડ જેવો શબ્દ શું લાગે છે? તો કે બેડ અને ટેબ, બેડ અને યલો નહીં, બેડ અને રેડ, બેડ અને કાઇટ નહીં, તો બેડ, ટેબ અને રેડ. ત્યાર પછી અહીં ડીની જગ્યાએ બીની જગ્યાએ ડી કરવાનું, ભૂલથી
બી થઈ ગયો છે. બેડ, ટેડ અને રેડ, તો આ ભૂલ તમારે થાય નહીં તેનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી કોટ આપેલું છે, COT, સામે સ્પેલિંગ છે POT પોટ, LOT લોટ, RUN રન અને ક્લેપ CLAP. તો હવે તેના રાઇમિંગ વર્ડ્સ જોઈએ આપણે. તો કોટ, પોટ, લોટ લાગે છે ને એક સરખા, તો અંડરલાઇન કરી નાખીએ પોટ અને લોટ. તો કોટ, પોટ, લોટ, રન અલગ થઈ જાય, ક્લેપ અલગ થઈ જાય. ચલો લખાઈ ગયું. ત્યાર પછીનો સ્પેલિંગ છે મોપ, MOP. સામે સ્પેલિંગ આપેલા છે કટ, CUT, સોપ, SHOP, હોપ, HOP અને રોઝ, ROSE. તો મોપ કટ ન ચાલે, મોપ સોપ સરખું છે. મોપ હોપ સરખું છે, મોપ અને રોઝ ન ચાલે. તો આ રીતે મોપ સોપ હોપ ત્રણે રાઇમિંગ વર્ડ છે. ત્યાર પછી લાસ્ટમાં આપેલું છે કટ, CUT, સામે સ્પેલિંગ છે GAP, ગેપ, BUT બટ, GARDEN ગાર્ડન અને લાસ્ટમાં પુટ, PUT પુટ, એનની જગ્યાએ ટી છે, PUT પુટ એટલે મૂકવું. તો હવે રાઇમિંગ વર્ડ્સ સ્પેલિંગ જોઈને પણ ખ્યાલ આવી જાય કે કટ, ગેપ નહીં, કટ બટ યસ, કટ ગાર્ડન નહીં, કટ પુટ યસ. તો આ રીતે જેના ઉચ્ચાર એક સરખા લાગે છે તે બધાને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે, જે ઓલરેડી આપણે કાવ્યમાંથી જોઈને લખેલા છે. તમારી પાઠ્યપુસ્તકમાં તમે જોઈ ગયા છો, Activity 2 છે, Activity 1 જ પહેલાં આપણે કાવ્ય જોયેલી અને Page 2 ઉપર તમને રાઇમિંગ વર્ડ્સ આપેલા છે, છે ટોટ બોટ, રેંગ સેંગ, ફ્લ્યુ બ્લ્યુ, રેડ રેડ, સ્ટોક લોક અને ડ્રીવ અને ન્યૂ. તો આ બધા છે એ શું છે, તો કે રાઇમિંગ વર્ડ્સ આપેલા છે સરખા અવાજવાળા શબ્દો. એટલે શું, તો કે જેનો ઉચ્ચાર એક સરખો થતો હોય. તો બધાને હવે ખ્યાલ આવી ગયો હશે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય છે, જે પરીક્ષામાં પણ પૂછાવાના છે. તો ત્યારે પણ તમારે આ જ રીતે, તમને પ્રશ્ન આપેલા હશે અને સામે આ રીતે 4-5 સ્પેલિંગ આપેલા હશે, તેમાંથી સરખા લાગે તેની નીચે તમારે લીટી કરવાની છે, અંડરલાઇન કરવાની રહેશે. તો સમજાઈ ગયું બધાને? હવે નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. અસ્તુ, જય હિન્દ.